વિદ્યાર્થીઓને એક્ઝામ પછી રિઝલ્ટનું ટેન્શન હોય અને રિઝલ્ટ આવી ગયા પછી કઈ ફિલ્ડમાં આગળ અભ્યાસ કરવો તેનું ટેન્શન રહેતું હોય છે, ત્યારે વિદ્યાર્થીઓની આ મૂંઝવણના સોલ્યુશન રૂપે અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ કૃપાબેન ઝા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે હવે જ્યારે ટૂંક સમયમાં તેનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે, પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને હંમેશા એક ચિંતા હોય છે કે 10 અને 12 પછી હવે શું. તો તેના પ્રત્યુત્તર સ્વરૂપે અમે અહીંયા એક કાર્યક્રમના ભાગરૂપે એક વિડીયો બનાવ્યો છે જેમાં પ્રણાલીગત અને બિન પ્રણાલીગત કારકિર્દીના પંથ પર ભૂમિયા સાથે ભ્રમણ, જેમાં અલગ અલગ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને તેઓએ કયા પ્રકારે કારકિર્દી પસંદ કરવી જોઈએ, અને ખાસ કરીને અમે આ વિડીયોમાં એક નવીનતા એ મૂકી છે કે જો વિદ્યાર્થી ધોરણ 10 અને 12માં કદાચ ફેલ થાય છે, અસફળતા મળે છે, તો સાથે શાળાકીય શિક્ષણ ચાલુ રાખી અને કયા પ્રકારના કોર્સિસ કરી શકે કે જેનાથી તેની 100% રોજગારીની તકો નિયમિત થાય. આ પ્રકારે અમે અહીંયા વિડીયો બનાવ્યો છે. આ વિડીયો ઉપરાંત વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં એક વિવિધ પ્રકારની લિંક મૂકવામાં આવી છે, જેમાં એક લિંકમાં વિદ્યાર્થી આ વિડીયો જોયા બાદ તેને મૂંઝવતા પ્રશ્નોનો પ્રત્યુત્તર પણ અમારા ભૂમિયાઓ પાસેથી મેળવી શકે છે. આ ઉપરાંત એક ડિજિટલ માર્ગદર્શિકા બનાવવામાં આવી છે, તેમજ ઇજનેરી અભ્યાસક્રમો માટે પ્રવેશ માટે વિગતવાર માહિતી. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટી આ વખતે જે પ્રવેશ માટેનું નવું પોર્ટલ GKS પોર્ટલ બનાવેલું છે તેની પણ વિગતવાર માહિતી અહીંયા ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકવામાં આવેલ છે. આમ અપેક્ષા છે કે આ વિડીયો વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બનશે. ભૂમિયા સાથે ભ્રમણનો એક વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે. આ વિડીયોથી વિદ્યાર્થીઓને 500થી વધુ કોર્સિસની માહિતી મળશે, જેમાંથી વિદ્યાર્થીઓને કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી, 100થી વધુ રોજગારીની તકો આપતા વિવિધ કોર્સની પણ માહિતી મળશે. કારકિર્દીમાં એક તો પહેલાં તો એવું હોય કે નોર્મલી બધા BBA BCOM 12th કોમર્સ પછી કાં તો CA CS કરતા હોય એટલી નોલેજ હોય છે કે તમે આ ફિલ્ડમાં આગળ વધી શકો છો. પણ પછી ત્યાં મેમ હતા, એમને એવું પણ જણાવ્યું કે તમે અગર બેચલર કરી રહ્યા છો, ઓલમોસ્ટ બધા લોકો કરે છે, આગળ અગર તમે જોબ મેળવવા માગશો તો એકલી બેચલરની ડિગ્રી પર તમે આધાર નહીં રાખી શકો, તો તમારે તમને ઇન્ટરેસ્ટ હોય એવી સ્કિલ્સમાં આગળ વધવા માટે ડિપ્લોમાના ઘણા બધા કોર્સિસ ચાલુ થયા છે, તો એમાં તમે આગળ વધશો તો તમને ઘણું બધું જાણવા મળશે, સ્કિલ્સ ઇમ્પ્રુવમેન્ટ થશે, અને અગર તમે ઓફિસમાં જોબ લેવા જશો તો તમને ત્યાં વધારે પડતા બેચલરની ડિગ્રી કરતાં તમને જોશે કે તમારામાં શું ટેલેન્ટ છે, અને ટેલેન્ટ તરફથી તમે આગળ વધી શકશો. તો તમે તમારા ઇન્ટરેસ્ટ પર આગળ વધવું જોઈએ, નહીં કે પેલા બધા. એના પછી એમને એવું કીધું કે તમે અગર એવા બધામાં ઇન્ટરેસ્ટ ના પણ હોય તો તમે નેવી છે, પછી સ્પોર્ટ્સ છે, એવી એની અંદર બી મેનેજમેન્ટમાં કોઈ બી કામ કરી શકો છો. અગર સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નથી તો પણ તમારે કરવું હોય તો તમે કરી શકો છો. પછી નેવી આર્મી ફિલ્ડમાં કંઈક કીધું, પછી ડ્રોન છે, સાયબર ક્રાઇમ છે, એ બધા વિશે બી નોલેજ આપી કે તમે આની અંદર બી ડિપ્લોમાના કોર્સિસ કરીને આગળ વધી શકો છો.